ધારો કે આ વર્તુળ એક પૂર્ણ દર્શાવે છે અને આ વર્તુળને 1, 2, 3, 4, 5 ભાગમાં વિભાજિત કરેલ છે, માટે આ દરેક ભાગ વર્તુળનો 1/5 ભાગ દર્શાવે છે. આપણે આ બાબત અગાઉ જોઈ જ ગયા છીએ. 1/5, 1/5, 1/5 અને 1/5. આમાંથી અમુક ભાગને આપણે અલગ રંગથી દર્શાવીએ, આપણે 3 ભાગને અલગ રંગથી દર્શાવીએ. આમ આ એક ભાગ, આ બીજો ભાગ, બે ભાગ. જુઓ કે 5માંથી 2 ભાગને આપણે અલગ રંગથી દર્શાવેલ છે અને આ ત્રીજો ભાગ, 5માંથી 3 ભાગ. જુઓ કે 3 એ 1/5 ભાગ એક સાથે જ છે. તો હવે આપણે કેટલો ભાગ અલગ રંગથી દર્શાવેલ છે? આપણે પૂર્ણનો 3/5 ભાગ અલગ રંગથી દર્શાવેલ છે. હવે થોડી સરળ પણ રસપ્રદ રીતે તે સમજીએ. ફરીથી એક પૂર્ણ લઈએ અને તેના પર પણ લખીએ 1 પૂર્ણ, અને હવે તેના 5 એકસરખા ભાગ કરવાને બદલે આપણે તેને ફક્ત એક જ ભાગમાં વિભાજિત કરીએ. અને જો તે આખા ભાગને બીજા રંગથી દર્શાવીએ તો હવે કેટલા સરખા ભાગ રંગીન છે તેમ કહી શકાય? ફરીથી યાદ કરી લઈએ. અહીં એક સમાન ભાગ છે, અહીં એક સમાન ભાગ છે, અને તે એક ભાગમાંથી એક જ ભાગને રંગીન દર્શાવેલ છે, એટલે કે આખી જ આકૃતિને અલગ રંગથી દર્શાવેલ છે, અથવા તેને કહી શકીએ 1/1, જે કદાચ ક્યારેય તમે સાંભળ્યું નહીં હોય. અથવા કહી શકીએ કે આખી જ આકૃતિ રંગીન છે, આમ તેને બરાબર લખી શકાય 1 પૂર્ણ. તે રસપ્રદ છે. એક વાત ધ્યાનમાં રાખીએ કે અહીં 1, 2, 3/5 છે, જેને કહી શકાય 3/5, અને અહીં આ 1 પૂર્ણ છે. જો તે આપણે વધુ વખત દર્શાવીએ તો શું થાય? તે માટે આપણે આ આકૃતિને જ કોપી અને પેસ્ટ કરીએ. આમ હવે આપણી પાસે બીજી 1 પૂર્ણ આકૃતિ છે, અને વધુ 1 પૂર્ણ આકૃતિ અહીં મૂકીએ. માટે હવે આપણી પાસે કેટલી પૂર્ણ આકૃતિઓ છે? હવે આપણી પાસે 3 પૂર્ણ આકૃતિઓ છે. આપણી પાસે 1, 2 અને 3 પૂર્ણ આકૃતિ છે. અહીં લખીએ 3 પૂર્ણ. આપણે 3ને અલગ રંગથી દર્શાવેલ છે, અને હવે જો આ 3ને સંયુક્ત રીતે દર્શાવીએ તો તેના માટે લખી શકાય 3 પૂર્ણ. અને જો સંખ્યાની દ્રષ્ટિએ તે જોવું હોય તો તે સંખ્યા રેખા પર 3 દર્શાવે, પણ તેને બીજી કઈ રીતે દર્શાવી શકાય? જુઓ કે અહીં આપણે લીધા છે 1/5, બીજા 1/5 અને વધુ 1 વખત 1/5, તો તેને આપણે કહી શકીએ 3/5. અને અહીં જો 1 વખત 1/1, બીજી વખત 1/1 અને ત્રીજી વાર પણ 1/1 લઈએ તો તેને આપણે કહી શકીએ 3/1, અથવા 3/1, જે રીતે કહેવું હોય આપણે તેને કહીએ 3/1. તે રસપ્રદ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અપૂર્ણાંકની નીચેની સંખ્યા કરતાં ઉપરની સંખ્યા મોટી છે. અને જો આ અપૂર્ણાંકને દર્શાવતી નિશાની માટે બીજી રીતે વિચારીએ તો તે ભાગાકાર દર્શાવે છે, માટે તમે તેને 3/1 = 3 તરીકે જોઈ શકો, અથવા કહી શકાય કે 1/1 એ 1 પૂર્ણ છે. અને હવે આપણી પાસે તેવા 3 પૂર્ણ છે, માટે 3/1 એ સંખ્યા 3 જ દર્શાવે છે. થોડું વધુ સ્પષ્ટ રીતે સમજીએ, તેને સંખ્યા રેખા પર દર્શાવીએ. 0, 1, 2 અને 3. 1 પૂર્ણ સંખ્યા મેળવવા સંખ્યા રેખા ઉપર 1 એકમ ખસવું પડે, માટે અહીં લખીએ 1/1. વધુ 1 એકમ આગળ જતા આપણે કહી શકીએ કે આપણને મળ્યા 2/1, 2 એકમાંશ. દરેક એકમે 1/1 મળે છે, માટે હવે આપણી પાસે છે 2/1,
જે બે ને બરાબર છે. વધુ એક એકમ આગળ વધતા આપણને મળે 3 ના છેદમાં 1, જે 3 ને સમાન છે.